પીટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેડવામાં લોકસભા કોંગ્રેસ સીટના ઉમેદવાર તરીકે તુષાર ચૌધરીની કરાઈ જાહેરાત. કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ. ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી કાર્યકરો દ્વારા કરાયો સત્કાર. લોકસભાની જાહેરાત થતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરની જાહેરાત કરાઈ છે, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી વર્તમાન ધારાસભ્ય અને સ્વ અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીની પસંદગી કરતા કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષે તુષાર ચૌધરીની પસંદગી કરતા કાર્યકરો દ્વારા ખેડવામાં ખાતે આવેલા તેમના નિવાસસ્થાને તેમને ફૂલહાર પહેરાવી, ફટાકડા ફોડી અને પેડા ખવડાવી મોઢું મીઠું કરાવી તેમને આવકારવામાં આવ્યા હતા. આ સમયે તુષાર ચૌધરી દ્વારા મોવડી મંડળનો આભાર માન્યો હતો અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કેન્દ્ર સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાની નામ લીધું હતું. ઉપરાંત મોંઘવારી, બેરોજગારી અને લોકોની ગરીબી ઉપર કેન્દ્ર સરકાર જવાબદાર હોવાના આક્ષેપો પણ કર્યા હતા. આ સિવાય પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટા લોકોની લોનો માફ કરી નાના લોકોનો અન્યાય કરવાનો, સરકાર વિરોધી લોકોના ઘરે ઇન્કમટેક્સ ઈડી દ્વારા રેડો પડાવી હેરાન કરવાનો આરોપો મૂક્યા હતા. તેઓએ કોરોના કાળમાં લોકોને આપવામાં આવેલી વેક્સિન બાબતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોરોના વેક્સિનના કારણે લોકોમાં હાર્ટ એટેકની મોત થવા બાબત આક્ષેપો કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. રિપોર્ટર મનોજ રાવલ, એટીએન ટીવી ન્યૂઝ, ખેડવામાં. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સરકારની જે નિષ્ફળતાઓ છે એને હું ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે, બેરોજગારી ઉત્પન્ન ભૂસકે વધી રહી છે, લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે. આજે પરિસ્થિતિ એવી લોકોની, સામાન્ય લોકોની થઈ ગઈ છે કે સરકાર જો ગરીબ મફત અનાજ ના આપે તો પોતાના ઘરમાં ચૂલો ના સળગાવી શકે એટલી ગરીબીમાં ધકેલી દીધા છે. એના માટે કેન્દ્ર સરકાર જ નિષ્ફળ છે અને ખોટી ખોટી જાહેરાતો કરીને, તાઇફાવ કરીને બધાના પૈસા નષ્ટ થવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષમાં કોઈ કામ કર્યા. લાખો કરોડોની લોન મોટા ઉદ્યોગપતિઓની માફ કરવામાં આવે છે, જ્યારે ગરીબોને કોઈ રાહત આપવામાં આવતી નથી. એટલે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અમદાવાદથી આપણે હિંમતનગર આવીએ તો જે ફ્લાયઓવરની કામગીરી ચાલે છે, હું 2014માં મિનિસ્ટર હતો ત્યારના મેં મંજૂર કર્યા છે. આજે 2024 થવા જઈ રહી છે, હજી સુધી એ ફ્લાયઓવર પણ એ લોકો પૂરા કરી શક્યા નથી. એ જ બતાવે છે કે આ સરકાર કઈ રીતની કામગીરી કરી રહી છે. હિંમતનગરને રેલવેથી સાંકળવું જોઈએ કે રેલવે બાબતે પણ કોઈ એવી કામગીરી થઈ રહી છે. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને અમે પ્રજા સમક્ષ લઈ જઈશું અને ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં જે ભ્રષ્ટાચારની જે વાતો સંભળાઈ રહી છે એને પણ હું ઉજાગર કરીશું. કારણ કે લગભગ 7,985 કરોડ જેટલું માતબર દાન ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. કોઈ રાજીખુશીથી દાન આપે તેનો અમને કોઈ વાંધો નથી, પણ કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ઇન્કમટેક્સની રેડ પડી, કોઈ જગ્યાએ ઈડીની રેડ પડી, કોઈ જગ્યાએ સીબીઆઈની રેડ પડી અને એ પછી ઇલેક્ટ્રિક બોન્ડ ખરીદીને એ પૈસા ભારતીય જનતા પાર્ટીને આપ્યા તો આ રેડ સમાપન થઈ ગયું, એનો મીઠો વળી ગયો, એ પ્રકારની ઘટના પણ જોવા મળી છે. અને મારે કહેવું ના જોઈએ પણ કોવિડ વેક્સિન માટે પણ એ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એણે પણ 50 કરોડનું ઇલેક્ટ્રિક બોન્ડ થકી ભારતીય જનતા પાર્ટીને દાન આપ્યું છે. અને એ ગુણવત્તા વગરની કોવિડ વેક્સિન આપણે બધાએ જ લીધી છે. એના કારણે તમે જોઈ શકો છો કે આજે 25 વર્ષનું યુવાન નવરાત્રિમાં ગરબા કરતું હોય ને એકદમ ઢળી પડે એનું મૃત્યુ થાય છે. કોઈ જીમમાં કસરત કરવા ગયો હોય, કોઈ સવારે મોર્નિંગ વોક માટે ગયો હોય, કોઈ સામાન્ય રીતે સામાન્ય ચાલતો હોય કે સામાન્ય દૈનિક ક્રિયા કરતો હોય ને બિચારો ઢળી પડે ને હાર્ટ એટેકથી એનું મૃત્યુ થાય છે, એનું જવાબદાર મૂળ કારણ પણ આ કોવિડ વેક્સિન છે. એટલે આ બધી જે લોકોના જીવ સાથે પણ ચેડા કરીને આ ભારતીય જનતા પાર્ટીએ જે કારનામા કર્યા છે એ અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું.